એક ખૂબ જ સુંદર ઘટના બની હતી રામાયણમાં રામ તેમના જીવનમાં અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની હતી તેઓ એક રાજા હતા કોઈ કારણવશ એ પોતાનું રાજ્ય ખોઈ બેસે છે અથવા તેનો ત્યાગ કરે છે અથવા ગમે તે થયું હોય અથવા દગાથી તેમને કાઢી મુકાયા હોય અથવા તેઓ એટલા વિનમ્ર હતા કે તેમણે વિરોધ જ ન કર્યો અને તેઓ જંગલમાં જીને રહેવા લાગ્યા મુશ્કેલીઓથી ભરેલું જીવન જીવવા લાગ્યા ત્યારબાદ રાવણ તેમની પત્નીનું અપહરણ કરી લે છે અને પછી પોતાની પત્ની પ્રત્યેના પ્રેમ તેમના ખોવાઈ જવાની પીડા અને તેમની સાથે શું થઈ રહ્યું હશે આ ચિંતાના કારણે તેઓ દક્ષિણ ભારત સુધી ચાલતા જાય છે તેઓ તમિલ લોકોની સેના ભેગી કરે છે હા તમિલનાડુમાં બીજું કોણ હતું અને પછી તેઓ શ્રીલંકા જઈને યુદ્ધ કરે છે યુદ્ધમાં રાવણને હરાવે છે અને તેનો વધ કરે છે જેવી રીતે તમે સૌ જાણો છો કે રાવણને દસ માતા હતા તમે એક માથાથી હેરાન છો તેની પાસે તો દસ હતા તો રામને તમે જાણો છો દસ વાર વધ કરવો પડ્યો જેથી તેનું મૃત્યુ થઈ શકે યુદ્ધમાં જીત થઈ અને તેઓ અયોધ્યા પરત ફરી રહ્યા હતા રામ નક્કી કરે છે અને કહે છે કે હું ફરી રાજ્યમાં પાછો ફરવા નથી ઈચ્છતો હું હિમાલયમાં જઈને અગત્ય મુનિની ગુફામાં થોડો સમય વ્યતીત કરવા ઈચ્છું છું જેથી મારે હાથે થયેલા દરેક પાપોનું પ્રાયશ્ચિત કરી શકું મેં એક એવી વ્યક્તિની હત્યા કરી છે જે ધર્મપરાયણ હતો શિવજીનો મહાન ભક્ત હતો બહુ મોટો જ્ઞાની હતો એક મહાન રાજા હતો એક દયાળુ વ્યક્તિ હતો બાકીના લોકો દંગ રહી ગયા તેમના નાના ભાઈ લક્ષ્મણ બોલ્યા કે તમે આ શું વાત કરી રહ્યા છો રાવણે તમારી પત્નીનું હરણ કર્યું હતું રામે કહ્યું જુઓ તે બાકીના નવ માથાનું કામ હતું તેમના બાકીના નવ માથામાં લાલચ ઈર્ષા વાસના વગેરે ભર્યું હતું પરંતુ એક માથું એવું હતું જેમાં વિવેક જ્ઞાન ધાર્મિકતા અને ભક્તિ હતા મને તે માથાના વધ કર્યાનો અફસોસ છે જો મારાથી શક્ય હોત તો હું એ એક માથાને છોડી દેત રાવણને મારત નહીં પરંતુ આવું કરવાનો બીજો કોઈ વિકલ્પ ન હતો એટલા માટે મારે તેનો વધ કરવો પડ્યો પરંતુ હવે મને અફસોસ થઈ રહ્યો છે એ એક માથાનો વધ કર્યાનો આમાં તમને એ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે તમારા બધા પાસે પણ દસ કે વધુ માથા છે દરેક પ્રકારની વસ્તુ શું તમે જુઓ છો કોઈક દિવસ તમારા માથામાં લાલચ છે કોઈ દિવસ ઈર્ષા છે કોઈક દિવસ ઘૃણા છે તો કોઈ દિવસ પ્રેમ કોઈ દિવસ સુંદરતા તો કોઈ દિવસ વિકૃતિ છે કે નહીં અથવા એક જ દિવસમાં તમે બધી જ વસ્તુઓમાંથી પસાર થાવ છો જો હું તમને ઈર્ષાવાળી ક્ષણમાં જોઈશ તો હું કહીશ કે તે ઈર્ષાળું છે જો હું તમને લાલચની ક્ષણમાં જોઈશ તો હું કહીશ કે તે લાલચું છે જો હું તમને ઘૃણાની ક્ષણમાં જોઈશ તો હું કહીશ કે તે ગુસ્સાથી ભરેલો છે જો હું તમને વાસનાવાળી ક્ષણમાં જોઈશ તો હું કહીશ કે તે વાસનાથી ભરેલો છે ના ના દરેકની પાસે દસ કે વધુ માથા હોય છે અલગ અલગ સમય પર અલગ અલગ માથા કામ કરે છે પરંતુ દરેકની પાસે ઓછામાં ઓછું એક માથું હોય છે જે પ્રેમ સુંદરતા ઉદારતા અને કરુણાથી ભરેલું હોય છે ઓછામાં ઓછું એક આવું માથું હોય જ છે તો તમે તમારા જીવનમાં સૌથી મોટી ભૂલ એ કરો છો કે કોઈ ગુણને ઓળખવા અને તેની નિંદા કરવાને બદલે તમે તે વ્યક્તિની નિંદા કરવા લાગો છો રામ આજ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને ઘણી બધી ખરાબ વસ્તુઓ કરી કોઈ વાંધો નહીં તે તેમના બીજા નવ માથા હતા પરંતુ તે એક માથામાં મને ઘણી સંભાવનાઓ દેખાય પરંતુ દુર્ભાગ્યપૂર્ણ મારે માથું કાપવું પડ્યું હું ઈચ્છું છું કે તમે બધા પ્રાથમિક નિયમોનું પાલન કરો આશ્રમમાં તમે કોઈ પણ જગ્યાએ હો જો તમને બીજામાં કંઈક ખોટું દેખાય તો આપણે માત્ર તેની ભૂલની આલોચના કરીશું તે વ્યક્તિની નહીં જો તમે નવા વર્ષમાં આ સમજણ લાવી શકો જો તમે આ વિવેક લાવી શકો તો આ બોગીનો તમામ ભાર ખાલી થઈ જશે જ્યારે તમે બીજાની સાથે આવું કરશો તો તમારી સાથે પણ આવું જ થશે તો નક્કી કરવાની કોઈ જરૂર નથી કે હું આવો છું કે તેવો છું અથવા તો હું આવો જ છું હા કેટલીક ક્ષણ તમે એવા રહ્યા છો કેટલીક ક્ષણમાં તમે એક ભયાનક પ્રાણી રહ્યા છો કેટલીક ક્ષણમાં તમે ખૂબ જ સુંદર રહ્યા છો કેટલીક ક્ષણમાં તમે ખરાબ રહ્યા છો કેટલીક ક્ષણમાં તમે અદ્ભુત રહ્યા છો જો તમે સંભાવનાઓને મજબૂત નથી કરતા અને તેને દૂર નથી કરતા જે તમારી સંભાવનામાં અડચણ પેદા કરે છે તો તમે આધ્યાત્મિક સાધક નથી તો તમે એક અમારે તમને કાંગારૂની કોર્ટના જજ બનાવી દેવા જોઈએ તે સારી નથી તે સારી નથી તે સારું નથી તે સારો નથી તે પણ સારું નથી તે ઠીક છે ને અહીંયા કેટલાક લોકો છે જેને તમે જાણતા નથી તે બધું પણ સુંદર છે જાણો છો બસ તમે ધારણાઓ જ બનાવતા રહેશો નહીતર તમે કોઈને જેટલું વધારે ઓળખો છો પ્રેમ અને કરુણા એટલા જ વધુ હોવા જોઈએ કેમ કે હવે તમે તેમના સંઘર્ષો અને સમસ્યાઓને જાણો છો અને અચાનક જ તમને ખબર પડે છે કે તે પણ એટલા જ માનવીય છે જેટલા તમે છે ને રામ એવી વ્યક્તિના વધ માટે પ્રયાશિત કરે છે જેણે તેમની પત્નીનું અપહરણ કર્યું અને અને ખરાબ કર્મો કર્યા પરંતુ રામ હજુ પણ એ વાતને ઓળખે છે કે તેમનું એક માથું હતું જે ખૂબ જ સુંદર હતું મારે તેનો વધ નહોતો કરવો જોઈતો એ બહુ જ્ઞાની માણસ છે એટલા માટે તેમની પૂજા કરવામાં આવે છે દરેક સમજદાર વ્યક્તિ આવો જ હોય છે એક ગુલાબના છોડને જોઈને આપણે તેને ગુલાબનો છોડ કહીએ છીએ મને કહો કે તેમાં ગુલાબ વધુ છે કે કાંટા વધુ છે કાંટા વધુ છે છતાં પણ આપણે તેને ગુલાબનો છોડ કહીએ છીએ કેમ કે આપણે સુંદરતાને ઓળખીએ છીએ કદાચ તેમાં એક જ ગુલાબ છે અને હજારો કાંટા છે પરંતુ આપણે તેને ગુલાબનો છોડ જ કહીએ છીએ જો તમે આંબો જુઓ છો તો તેમાં કેરી વધુ છે કે પાંદડાઓ નિશ્ચિતપણે તેમાં પાંદડાઓ વધુ છે આપણે તેને પાંદડાઓનું ઝાડ નહીં આંબો કહીએ છીએ કારણ કે આપણે એની મીઠાશને ઓળખીએ છીએ તે મીઠાશથી ભરેલા ટીપાં પાંદડાઓથી ભરેલું વૃક્ષ પરંતુ તે એક આંબો વાહ આંબાનું ઝાડ આપણે લોકોમાં કેમ આ બધું નથી જોતા જો મીઠાશનું એક પણ ટીપું હોય શું તમે કોઈ એવી વ્યક્તિને જોઈશે જેનામાં મીઠાશનું એક પણ ટીપું ન હોય જોઈશે તમે તો મહેરબાની કરીને આ કરો પોંગલ અથવા પોંગલ આવતા પહેલા તમારી શ્રેણી પર આધાર રાખે છે તમારી આસપાસના બધા લોકોમાં જેમની સાથે તમે દરરોજ કામ કરો છો જેમની સાથે તમે ઘર્ષણ કરો છો ખભાનું ઘર્ષણ નહીં તમે સમજી ગયા છો બસ આટલું કરો તે દરેક લોકો એ ખરાબ માણસ તે ખરાબ સ્ત્રી જુઓ કે શું તમે તેનામાં મીઠાશના એક ટીપાને ઓળખી શકો છો કેમ કે જો તમે તેને ઓળખી નથી શકતા તો તે તમારી અંદર પણ પ્રગટ નહીં થાય તમને બીજામાં ખરાબ વાતો દેખાય છે તે જ તમારી અંદરથી ઝલક છે તેનો અર્થ એ નથી કે તમારે દરેક બાબતોથી નજર ફેરવી લેવી જોઈએ ના આપણે વૃક્ષ પર પાંદડાઓ જોઈએ છીએ ગુલાબના છોડમાં કાંટા જોઈએ છીએ પરંતુ આપણે તેમના ફૂલ અને ફળને પણ ઓળખીએ છીએ આપણે બસ આ જ કરવાનું છે થોડા મહિનામાં રામનો જન્મદિવસ આવવાનો છે તો ચાલો આને સાચું કરી બતાવીએ